नमस्ते बाळको, धोरण त्रण गणित। चलो एमां हवे आपणे आगळ अभ्यास करिए। पेज नंबर छे 197 ऊपरनो महावरो, एमां पहेलो दाखलो छे। त्रण मित्रों एक बेट अने दड़ो खरीदवा इच्छे छे। एटले त्रण मित्रों छे ने एने एक बेट अने एक दड़ो लेवो छे। हवे बीना पासे रुपया 48.50 छे। एमां पहेलो मित्र छे ने एनुं नाम छे बीना, एनी पासे 48.50 रुपया छे। रमण पासे रुपया 55.50, रमण बीजो एनी पासे 55.50 रुपया अने वेणु पासे 38.00 रुपया छे। तेमनी पासे कुल केटला रुपया छे? तो आपणे शुं करवानुं, कुल रुपया कीधुं एटले त्रणેયનો સરવાળો કરવાનો। તો ચાલો આપણે સરવાળો કરીએ। પેલું બીના પાસે છે 48.50 રૂપિયા, તો અહીં લખવાનું 48.50 સરવાળાની નિશાની। પછી રમણ પાસે છે 55.50, એટલે 55.ની નીચે પોઈન્ટ અને 50। હવે ત્રીજું વેણુ, એની પાસે છે 38.00, એટલે 38 ના 38 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 0। ચાલો હવે આનો સરવાળો કરી લઈએ કે 0 0 0 એટલે 0, 5 ને 5 10, 10 ની 0 વિધા પડી 1 અને પોઈન્ટની નીચે મૂકી દેવાનો પોઈન્ટ। હવે ગણવાનું 8 ને 1 9, 9 માં 5 ઉમેરો 10 11 12 13 14, 14 માં બીજા 8 14, પછી 15 16 17 18 19 20 21 અને 22, 22 નો બગડો વિધા પડી 2, 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 3 11 પછી 12 13 અને 14। તો આપણે મૂકી દીધા 14, એટલે આપણે થઈ ગયું 142.00, એટલે 142 રૂપિયા અને 0 પૈસા, અથવા તો 142 રૂપિયા। તો કુલ એની પાસે કેટલા રૂપિયા થાય? 142 રૂપિયા। તમારે બાળકો જો અહીં બાજુમાં જગ્યા છે, અહીં તમે લખી શકો। હવે એના પછી બીજું, હરીએ રૂપિયા 62.50ની રેલવે ટિકિટ બુક કરાવી। હવે હરી છે ને, એને એક રેલવે ટિકિટ બુક કરાવી છે। એના રૂપિયા છે 62.50, 62 રૂપિયા અને 50 પૈસાની એને રેલવે ટિકિટ કરી। હવે તેણે 100 રૂપિયાની એક નોટ આપી, તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? હવે ટિકિટ લીધી એટલે એને 100 રૂપિયાની નોટ આપી, તો જેટલા વધે એટલા પાછા રૂપિયા આપણે પાછા મળે ને, તો કેટલા રૂપિયા પાછા મળે ને એની ગણતરી કરવાની। હવે તો પાછા મળે તો આપણે શું કરવાનું? બાદબાકી। બાદબાકી કરવા માટે મોટી સંખ્યા ઉપર રાખવાની, નાની સંખ્યાને નીચે। તો 100 રૂપિયા આપે છે એટલે 100 રૂપિયા આપણે 100માંથી 62.50ને શું કરશું? આપણે બાદ કરશું। તો ચાલો કરીએ બાદબાકી। તો પહેલાં આપણે લખી લઈએ, 100 છે અને ઓલા છે 62.5, તો 100.00 કરી નાખવાનું। હવે 62.5 આ રીતના આપણે લખાય, 62.50 છે। તો હવે કઈ રીતના ગોઠવાનો? જો આ પોઈન્ટ છે, પોઈન્ટ નીચે પોઈન્ટ રાખવાનું, પોઈન્ટની પાછળની સંખ્યા છે 50, તો અહીં મૂકી દીધા 50। હવે આગળની સંખ્યા છે 62, તો 62 તમારે અહીં મૂકવાની થશે, એકની નીચે આવશે નહીં। આ રીતના વ્યવસ્થિત ગોઠવાની, અંક નીચે અંક રાખવાનો। ચાલો હવે આની બાદબાકી કરી લઈએ આપણે। 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 ન જાય એટલે માથે લીધો 10કો, 10માંથી 5 જાય તો 5 અને પોઈન્ટના પોઈન્ટ। ચાલો 10કો લીધો, તો એની આગળ આપણે સંખ્યા ઘટાડી, તો જુઓ એની આગળ 0 છે, તો આપણે શું કરતા? એની માથે 9કો લેતા। કોઈ પણ 5 હોય તો એની આગળ આપણે 4 કરતા, તો 0 હોય તો એની માથે 9કો લીધો। હવે 9કો લઈ તો એની આગળ આપણે વરી એક અંક ઘટાડતા, તો વરી 0 આવ્યો, તો અહીં આપણે બીજો 9કો લેવાનો। ચાલો હવે 9કો લઈ કોઈ પણ જગ્યાએ એની આગળની સંખ્યા ફરજિયાત આપણે ઘટાડતા, તો અહીં 1 છે, તો 1 ચેકી અને માથે શું આવશે બાળકો? 0। ચાલો હવે આની બાદબાકી કરી નાખી, 9માંથી 2 જાય તો 7, 9માંથી 6 જાય તો 3 અને 0ના 0 મૂકી તો ચાલે અને અહીંયા ન મૂકી તો પણ ચાલે। તો કેટલા રૂપિયાને ટિકિટ સાથે પાછા મળે? 37.50, 37 રૂપિયા અને 50 પૈસા પાછા મળશે। આ રીતના બાદબાકી કરવાની। ચાલો એના પછી ત્રીજું, ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા, તેણે રૂપિયા 58, 37 અને 22ની વસ્તુઓ ખરીદી। હવે એને અલગ અલગ વસ્તુઓ ખરીદી, તો પણ એના કેટલા કેટલા રૂપિયા થયા? એકના 38 રૂપિયા, એકના 58, એકના 37 રૂપિયા અને એકના 22 રૂપિયાની વસ્તુ ખરીદી। હવે ગીતા પાસે 100 રૂપિયાની એક નોટ હતી, બિલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસેથી કેટલી રકમ ઉછીની લેવી પડશે?
હવે એ ખરીદી કરવા ગયા ને તો અલગ અલગ વસ્તુ તો લઈ લીધી, પણ એની પાસે પછી જોયું ને તો 100 રૂપિયાની જ નોટ હતી. કેટલાની હતી? 100 રૂપિયાની. તો વધારે એનું બિલ થયું કે ઓછું થયું? પહેલાં તો આપણે એ સરવાળો કરી લઈએ. હવે આપણે એમ કીધું કેટલી રકમ ઉછીની લેવી પડશે કીધું, એટલે બીજા પાસેથી લેવી પડે, એટલે તો બિલ 100 રૂપિયા કરતાં તો વધારે જ થશે. અને કેટલા લેવા પડે એ આપણે પછી ગણતરી કરીએ. તો પહેલાં ચાલો જોઈએ કે બિલ કેટલાનું બને. તો આપણે 58, 37 અને 22નો સરવાળો કરીએ કે 58 વત્તા 37 વત્તા 22. ચલો, 8 ને 2 10, 10 ને 7 17, 17 નો 7 વિદા પડી 1, 5 ને 1 6, 6 ને 3 9, 9 ને 2 10 અને 11. તો કુલ એને કેટલા રૂપિયાની ખરીદી કરી કહેવાય? 117. હવે એની પાસે તો ખાલી 100 રૂપિયા જ હતા, તો એને એના મિત્ર પાસેથી વધારે કેટલા રૂપિયા લેવા પડે? તો આ બંનેની આપણે શું કરી નાખવાની? બાદ બાકી. એટલે કે જે આપણે કુલ રકમ આવી એમાંથી આ રકમ આપણે બાદ કરી, એટલે કે 117 ઓછા 100. ચલો, 7 ના 7 માંથી 0 જાય એટલે 7 ના 7, 1 માંથી 0 જાય 1 ના 1, 1 માંથી 1 જાય એટલે 0. તો કેટલા રૂપિયા? 0 17 એટલે 17 રૂપિયા. એના મિત્ર પાસેથી એને 17 રૂપિયા ઉછીના લેવા પડે. ચાલો, એના પછી હવે આગળ જોઈએ. ચાલો, આ છે, આપને એમ કીધું છે મુંબઈ સમાચાર, એટલે મુંબઈના સમાચાર છે. શું છે એ પહેલાં આપણે વાંચી લઈએ કે કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા, કે કારખાનામાં જે બાળકો કામ કરે છે એને એમાંથી મુક્ત કરાવ્યા. કેમ કે બાળકો પાસે કામ કરાવવાનું થતું નથી, એ બાર મજૂરી કહેવાય. હવે જુઓ, બંગડીના એક કારખાનામાંથી 10 બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા. જે કારખાનું હતું ને એ બંગડી બનાવવાનું કારખાનું હતું, એમાં 10 બાળકો મજૂરી માટે એને રાખ્યા હતા, એ બાળકોને એમાંથી મુક્ત કરાવ્યા. કેમ કે નાના બાળકો પાસે કામ કરાવવાનું હોય નહીં. એક પત્રકાર અને પોલીસે તેમને દુઃખી હાલતમાં જોયા. કારખાનાવાળા તેમની પાસે સખત મજૂરી કરાવતા, જે કારખાનાવાળા હતા એ સખત શું કરાવતા? એની પાસે મજૂરી કામ કરાવતા. તે તેમને એક દિવસના ફક્ત 20 રૂપિયા આપતા હતા, એટલે આખો દિવસ કામ કરે અને એક બાળકને 20 રૂપિયા આખો દિવસના આપતા હતા. બાળકો ગામમાં તેમના ઘેર જવાથી ખૂબ જ ખુશ થઈ છે. તેઓ ખાસ શાળામાં જશે જેથી કરીને તેઓ તેમની ઉંમરના બીજા બાળકોની જેમ ભણી શકે. એટલે કારખાનામાંથી મજૂરી કરતા એને મુક્ત કરાવ્યા, એટલે એના ગામ ગયા અને ખુશ થયા, અને એના જે એના સાથે જે ભણતા હોય ને એની સાથે વળી એ લોકો ભણવા લાગશે. બાળકો પાસે કામ કરાવીને કારખાનું પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસ તેની સામે હવે કાર્યવાહી કરશે. હવે એ બાળકોને કેમ રાખે છે? કેમ કે બાળકોને એને ખાલી 20 રૂપિયા જ દિવસના આપવા પડે. જો કોઈ મોટા વ્યક્તિને રાખે તો મોટા વ્યક્તિને એને કેવા પડે? ઝાઝા પૈસા આપવા પડે એક દિવસના. તો હવે જોઈએ આપણે, ચાલો આપણે જોઈએ કે કારખાનું કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કેમ કે નાના બાળકોને રાખે એટલે એને પૈસા ઓછા આપવા પડે, એટલે એના કારખાનાવાળાના પૈસાની શું થાય? બચત થાય. હવે આપણે કીધું એક પુખ્ત વયના, એટલે પુખ્ત વય એટલે કે મોટી ઉંમરના માણસને રૂપિયા મળવા જોઈએ 85 પ્રતિ દિવસ. હવે જો એ જ કારખાનામાં મોટા વ્યક્તિ કામ કરવા આવે તો એને એક દિવસના 85 રૂપિયા મળવા જોઈએ. કેટલા બાળકો? 85 રૂપિયા. એક બાળકને ચૂકવતા રૂપિયા 20 પ્રતિ દિવસ, પ્રતિ દિવસ એટલે એક દિવસના. તો જો બાળકોને કેટલા રૂપિયા આપે છે? એ તો 20 રૂપિયા આપે છે. હવે એક માણસ દીઠ કારખાનાની બચત, હવે એમની મોટા વ્યક્તિને રાખે તો એને 85 આપવા પડે, પણ એ એટલે જ નાના બાળકોને રાખે જેથી 20 રૂપિયા આપે, તો એના કેટલા રૂપિયા બચત થાય? તો આ બેની શું આવે? બાદ બાકી. કે 85 ઓછા ખાલી જગ્યામાં તમારે મૂકવાનું 20, બરાબર 85માંથી 20 બાદ કરો એટલે આપને વધશે 65. પ્રતિ દિવસ એટલે દરરોજના દિવસ, પ્રતિ દિવસ 10 માણસ દીઠ કારખાનાને થતી બચત. હવે એક બાળકને એ 20 રૂપિયા આપતા, બીજા બાળકને 20, જો મોટા વ્યક્તિ રાખે તો એને 85 રૂપિયા ચૂકવવા પડતા. હવે તો 85 રૂપિયા ચૂકવે તો એને નુકસાન થાય ને, આ તો 20માં તો શું થાય? એને ફાયદો થાય એટલે એને બચે. તો એને કેટલા રૂપિયાની બચત કરતા? એક માણસ દીઠ 65 રૂપિયાની બચત કરતા એવા ઓલા 10 બાળકો હતા તો એને કેટલી બચત થાય? તો એ જો
કે 65 રૂપિયાની દરરોજની એક વ્યક્તિ દીઠ થાય એટલે 65 ગુણ્યા 10 બાળકો હતા એટલે 10. હવે 65 અને 10નો ગુણાકાર કઈ રીતના કરવાનું બાળકો? પહેલાં જો મીંડું છે તો એક મીંડું મૂકી દેવાનું. હવે આ અંકનો અહીં અંક સાથે ગુણાકાર, 65નો એક સાથે, 65 એકા તો 65, કોઈ પણનો એક સાથે ગુણાકાર કરીએ એટલે જે સંખ્યા હોય એ આવે, એટલે 650 પ્રતિ દિવસ. એટલે એ કારખાનું કેટલા રૂપિયા બચાવતું? દરરોજના 650 રૂપિયાની એ બચત કરતું. ચાલો એના પછી કીધું છે કે તમારા વિસ્તારોમાં એવી દુકાનો અને કારખાના છે કે જ્યાં નાના બાળકોને કામ કરવાની ફરજ પાડવામાં આવે, આપણે આજુબાજુમાં કોઈ એવા કામ કરતા હોય એનું કીધું છે. તે બાળકોમાંના કેટલાક બાળકો સાથે ચર્ચા કરો, તેમને કેટલા રૂપિયા ચૂકવાય છે. અમુક દુકાન હોય એમાં નાના બાળકોને એક કામ માટે રાખતા હોય તો એને કેટલા રૂપિયા ચૂકવાય છે એ આપને કીધું છે. ચાલો હવે આપણે સ્વાપોથી ખોલીએ. સ્વાપોથીમાં આપણે જે પેજ નંબર 105 ઉપર આ પાંચમો અને છઠ્ઠો મૂકી દીધો હતો એ હવે આપણે કરીશું. ચાલો પાંચમો જોઈએ. હરેશે 63 રૂપિયા 50 પૈસાની ટિકિટ લેવા 100 રૂપિયા આપ્યા, તેણે ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? જેમ આપણે અત્યારે પાઠ્યપુસ્તકમાં શીખાને એ જ છે કે ટિકિટ લેવા માટે એને 63 રૂપિયા અને 50 પૈસા આપ્યા અને 100 રૂપિયાની નોટ આપી, તો એને કેટલા રૂપિયા પાછા મળે? તો આપણે શું કરી નાખવાની? બાદબાકી. ચાલો આપણે બાદબાકી આ રીતના કરી, રૂપિયા અને પૈસા. તો પહેલા ખાનામાં આપણે અહીં લખીશું રૂપિયા અને બાજુના ખાનામાં લખીશું પૈસા. ચાલો કેટલા રૂપિયા? 63 રૂપિયા 50 પૈસા હતી, ટિકિટ 100 રૂપિયા, એટલે 100માંથી બાદ કરવા, તો 100 આપણે પહેલા ખાનામાં મૂકીએ, 100 અને 00 પૈસા, પૈસા છે નહીં. ઓછા આપણે કેટલા એને ટિકિટ લીધી? 63 રૂપિયા અને 50 પૈસાની એને શું લીધી? ટિકિટ લીધી. હવે એની બાદબાકી કરી અને આપણે અહીં જવાબ લખીએ. હવે 100 રૂપિયા આપ્યા એટલે અહીંયા લખી નાખું રૂપિયા આપ્યા અને આટલાની શું લીધી? ટિકિટ લીધી. હવે અહીંયા શું આવે? બાકી રકમ, કે કેટલા રૂપિયા વધે. ચાલો બાદબાકી કરીએ. 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 ન જાય એટલે માથે લીધો 10કો, 10માંથી 5 જાય તો 5, 10કો લીધો તો આગળ એક આપણે ઘટાડવાનો, તો અહીં 0 છે તો એની માથે શું આવે બાળકો? 9કો. તો 9કો લીધો, એની આગળ એક ઘટાડવાનો, તો વળી 0 આવ્યો તો બીજો 9કો. હવે 9કો લે એટલે એની આગળ એક ઘટે, 1 છે તો 1ની માથે થઈ જાય 0. હવે 9માંથી 3 જાય તો વધે 6 અને 9માંથી 6 જાય તો વધે 3 અને 0ના 0 મૂકી તો પણ ચાલે અને ના મૂકી તો પણ ચાલે. તો ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળે? 36 રૂપિયા અને 50 પૈસા. તો અહીં લખી નાખવાનો જવાબ આપણે, હરેશને ટિકિટ સાથે 36 રૂપિયા 50 પૈસા પાછા મળે, પાછા મળશે અથવા તો મળે, તમે જે પણ લખો એ. ચાલો એના પછી છઠ્ઠું. નમો 100 રૂપિયા લઈ તેના મિત્રો સાથે બજારમાં ગયો, ત્યાં તેણે 57નું બેટ, 38ના ચશ્મા અને 22ની ટોપી ખરીદી. આટલા આટલા રૂપિયાની એને ખરીદી કરી. તેણે બિલ ચૂકવવા માટે વધુ કેટલા રૂપિયાની જરૂર પડી? હવે એટલે તો એને બીજા એના મિત્ર પાસેથી લીધા કે કેટલા રૂપિયાની વધારે જરૂર પડી એ આપણે હિસાબ કરીએ. તો પહેલાં આપણે આનો કુલ સરવાળો કરશું કે 57 વધતા 38 વધતા 22. ચલો 57નું શું હતું? બેટ હતું. પછી 38 રૂપિયાના શું હતા? ચશ્મા હતા. અને 22 રૂપિયાની ટોપી અને નીચે આવશે કુલ રૂપિયા. ચાલો 8ને 2 10, 10ને 7 17, 17નો 7 વિદા પડી 1, 5ને 1 6, 7 8 9 10 અને 11. તો કુલ કેટલા રૂપિયાનું એને બિલ કર્યું? 117 રૂપિયાનું. હવે તેની પાસે તો 100 રૂપિયા જ હતા, તેને બિલ ચૂકવવા માટે વધુ કેટલા રૂપિયાની જરૂર પડે? તો આપણે એ શું કરવાનું? કુલમાંથી બાદ કરી નાખવાનો. તો અહીં પહેલાં આપણે લખવાનું કે નમુ પાસે 100 રૂપિયા છે, જેને કુલ રકમ 117માંથી બાદ કરતા
चलो हवे आपणे अहीं बाद बाकी करी नाखी। 117 ओछा 100, चलो 7 માંથી 0 જાય એટલે 7 ના 7, 1 માંથી 0 જાય 1 ના 1, 1 માંથી 1 જાય એટલે 0, તો કેટલા રૂપિયાની એને જરૂર પડે? 17 રૂપિયાની। અહીં આપણો જવાબ લખી નાખવાનો, વધુ 17 રૂપિયાની જરૂર પડે। ચાલો હવે આગળ। ખાલી સ્થાન પૂર્ણ કરી રસીદ એટલે કે બિલ બનાવવાનું છે, જ્યાં જ્યાં ખાલી જગ્યા છે અહીંયા પૂરી કરવાની। ચલો સ્ટેશનરીનું નામ છે શ્રીજી સ્ટેશનરી સ્ટોર। ચલો પેલો ક્રમ આપ્યો છે વિગત એટલે કે કઈ કઈ વસ્તુઓ લીધી, પેન પેન્સિલ નોટબુક પુસ્તક માપપટ્ટી રબર અને ફાઇલ। પછી નંગ, કેટલા નંગ લીધા? પેન તો 2 લીધી, પેન્સિલ 3, નોટબુક 3, પુસ્તક 2 પુસ્તક લીધા, માપપટ્ટીઓ 4 લીધી, રબર 10 લીધા અને ફાઇલ 5 લીધી। હવે ભાવ રૂપિયા અથવા તો ભાવ અથવા રૂપિયા પ્રતિ નંગ એટલે કે એક નંગના કીધા, આ જે ભાવ છે ને એ એક નંગનો છે। પેનના, એક પેનના 15 રૂપિયા, પેન્સિલના 2.50, એ રીતના બધો ભાવ આપ્યો। હવે આપણે અહીં હિસાબ કરવાનો છે, જો એક નંગના 15 તો 2 પેન લીધી તો કેટલા થાય? 15 ને 15 30, તો 30 રૂપિયા પૈસા નો એટલે 0 0। ચાલો પછી પેન્સિલ, 3 પેન્સિલ લીધી, 1 પેન્સિલના 2.50, તો 3ના કેટલા થાય? તો ચાલો આપણે હિસાબ કરીએ, 1ના 2.50, બીજાના 2.50 અને ત્રીજાના 2.50, આ બધાનો શું થશે સરવાળો? 0 0 0, 5 ને 5 10 ને 5 15નો 5 વડો વિદા પડી 1, પોઈન્ટના પોઈન્ટ 2 4 6 અને 1 7, તો કેટલા થાય? 7.50 એટલે 7 રૂપિયા અને 50 પૈસા, તો પહેલાં ખાનામાં લખવાનું 7 રૂપિયા અને 50 પૈસા। હવે એવી જ રીતના નોટબુક, 3 નોટબુક લીધી, 1ના 20 રૂપિયા, તો 3ના કેટલા થાય? 20, બીજા 20 અને ત્રીજા 20, 20 વધતા 20 વધતા 20। ચલો 0 0 0 એટલે 0, 2 ને 2 4 ને 2 6, તો થશે 60 રૂપિયા અને પૈસા નથી એટલે 0 0। ચલો આ રીતના બાળકો તમારે આજે 4 5 6 અને 7 છે એનો અહીં હિસાબ કરવાનો છે, અને પછી કુલ એટલે, કુલ એટલે એ બધાનો શું કરી નાખવાનો સરવાળો, પૈસાનો સરવાળો કરી, વિદા ચડતી હોય તો ચડાવી, અને કુલ જેટલા રૂપિયા થાય એ તમારે હિસાબ હોમવર્કમાં કરવાનો। ચાલો એના પછી બીજું છે એ જોઈએ, એ પણ રસીદ છે, એ કર્ણાવતી જનરલ સ્ટોરની છે, એમાં વિગત કઈ કઈ લીધી છે? જુઓ કે વસ્તુ કઈ કઈ લીધી, દડો, રમકડાનું ગાડી, ચોકલેટ, ચશ્મા, ટોપી, બિસ્કીટ, બેલ્ટ, હવે એ લીધું। હવે આમાં જો અમુક જગ્યાએ નંગ નથી આપેલા, અમુક જગ્યાએ ભાવ નથી આપ્યો, એટલે જ્યાં જ્યાં ખાલી હોય ને એ ગણતરી કરી અને આપણે ગોતવાનું છે। હવે દડો છે એ કેટલા નંગ લીધા એ આપને કીધું નથી, પણ એનો ભાવ 1 દડાના 15 રૂપિયા એ આપને કીધું, અને કુલ રૂપિયા 30 રૂપિયા અને 0 0 પૈસા એટલે કે 30 રૂપિયા ચૂકવા છે, તો આપણે શું કરી નાખવાનું? આ બંનેનો ભાગાકાર કરવાનો, અથવા તો તમે બીજી રીતના કરો, જુઓ કે 1ના તમને 15 રૂપિયા કીધા છે અને કુલ એને 30 રૂપિયા ચૂકવા, તો કેટલા લીધા હોય? 1ના 15, હજી 1 લઈએ તો 15 ને 15 એટલે 30 રૂપિયા થઈ જાય, તો એવા કેટલા દડા લીધા હોય? 1 ને 1 2 દડા, તમે આ રીતના પણ કરી શકો। તો આપણે અહીં નંગમાં લખી નાખવાનું 2। ચલો એના પછી રમકડું અથવા તો ગાડી, 2 નંગ લીધા છે, 1ના 17.50, તો કુલ કેટલા થાય? તો એ તો આપણે હિસાબ કરતાં આવડી જાય, 1ના 17.50 બીજાના 17.50 સરવાળો કરી લેવાનો, કે 17.50 અને બીજાના 17.50। ચાલો 0 0 0, 5 ને 5 10 ની 0 વિદા પડી 1, પોઈન્ટના પોઈન્ટ 7 ને 7 14 ને 1 15, 15નો 5 વડો વિદા પડી 1, 1 2 અને 3 કેટલા થયા? 35.00 એટલે 35 રૂપિયા 00 પૈસા, તો અહીં લખ નાખવાનું 35 અને 00। ચાલો એના પછી ચોકલેટ, 3 નંગ લીધી, હવે 1 ચોકલેટનો ભાવ કીધો નથી, પણ કુલ રૂપિયા 15 છે, તો આપણે શું કરવાનું? 15 ભાંગ્યા 3 કરી લેવાના, એટલે આપણે જવાબ મળી છે કે કુલ રૂપિયા 15 છે અને 3 ચોકલેટ લીધી છે, તો 1 ચોકલેટના કેટલા થાય? તો 3 5 ને 15, અહીં બાદ બાકી નિશાની, 0માંથી 0 જાય 0, 1માંથી 1 જાય 0, એટલે અહીં 0 આવી ગયા, એટલે અહીંયા કેટલા આવે? 5 રૂપિયા।
तो अँ प्रति नंग एटले 5 रुपया, एक चॉकलेट 5 रुपया, तो 3 ना के 5, बीजा 5 ने तीजा 5 एट 15 थी जाए। एना पछी बीजू चश्मा, नंग 2 चश्मा लीधा 2 जोड़ी। हवे तमने भाव नथी कीधो पण कुल रुपया 85 चूकवेला छे, तो 85 भेगा आपणे शुं करी नाखवानो बाळको, 2 करी नाखवानो, एटले आपने खबर पड़ी जाए एक चश्मानो भाव केटलो है, 85 भेगा 2। चलो 2 ना घड़ियामां 8 आवे, क्यारे आवे? 2 चोक 8, बादबाकी निशाने 8 માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, અહીંયા 5 આવી જાય ને। હવે 2 ના ઘડિયામાં 5 આવે ને, એટલે 5 થી વટવાનું નહીં, તો 2 એકા 2, 2 2 4, 2 3 6, તો એ તો વધી જાય, તો 2 2 4। ચાલો 5 માંથી 4 જાય તો 1 વધે। હવે હાલે નહીં, અહીંયા 2 આવી ગયા, અહીંયા 2 ના ઘડિયામાં 1 ક્યારે પણ આવે ને, અહીં કેવી સંખ્યા આવી ગઈ, 2 થી નાની સંખ્યા। તો જુઓ શું કરવાનું, જ્યારે 0 0 આવે તો આપણો જવાબ પૂર્ણ કહેવાય, પણ અહીંયા તો 1 આવ્યો, તો હવે શું કરવાનું, આપણે કેટલા નંગ લીધા હતા, 2 નંગ હતા ને, તો આના 2 ભાગ પાડી નાખવાના। તો 1 રૂપિયાના 2 ભાગ પાડો એટલે કેટલા થાય, 50 50 પૈસા થાય, તો આપણો જવાબ કેટલો આવે બાળકો, 42 રૂપિયા। પોઈન્ટ મૂકી અને 1 રૂપિયાના 2 હતા એટલે 2 ભાગ પાડવાના, 3 હોય તો 3 ભાગ, તો 1 રૂપિયાના 2 સરખા ભાગ પાડીએ એટલે 50, તો આ રીતના થાય આપણો જવાબ આવે 42.50 પૈસા અથવા તો રૂપિયા। તો અહીંયા લખી નાખવાનું 42.50, 42 રૂપિયા 50 પૈસા એક ચશ્માની કિંમત થાય। ચાલો એના પછી ટોપી, હવે કેટલા નંગ છે એ નથી કીધું, પણ આ કીધું 37.50 રૂપિયા ભાવ છે, અને 112 રૂપિયા અને 50 પૈસા કુલ એને ચૂકવા છે। ચાલો એના માટે તો આપણે જોઈએ કે 37.50 આપણે સરવાળો કરતા જાય કે 1 વાર 2 વાર 3 વાર, એટલે 112.50 થાય છે, એટલે આપણે ખબર પડી જશે, કેમ કે આનો ભાગાકાર આની સાથે કરવો એ અત્યારે પોસિબલ નથી, કેમ કે એ ભાગાકાર તમે જ્યારે મોટા ધોરણમાં જશો ને ત્યારે તમને એવા આવે, અત્યારે આવે નહીં। એટલે આપણે જોતું જવાનું કે 37.50 આપણે 2 વાર લઈએ તો એનો સરવાળો થાય છે, નહીંતર પછી 3 વાર લઈએ એટલે આપણે ખબર પડી જાય આપણો જવાબ 112.50 આવવો જોઈએ। ચાલો 0 વત્તા 0 એટલે 0, 5 ને 5 10 ને 0 વિદા પડી 1 પોઈન્ટના પોઈન્ટ, 7 ને 7 14 ને 1 15નો 5 વિદા પડી 1, 3 ને 3 6 ને 1 7, તો 75.00 થયા, તો હજી 1 આપણે 37 ઉમેરીએ, 37.50 આપણે ઉમેરી દઈએ, એટલે 1 વાર 2 વાર અને 3 વાર થાય છે, આપણે જોઈ થાય છે કે નહીં। ચાલો 0 વત્તા 0 એટલે 0, 0માં 5 ઉમેરો એટલે 5 પોઈન્ટના પોઈન્ટ, 7 ને 5, 7માં 5 ઉમેરો, 7 પછી 8 9 10 11 12, 12નો બગડો વિદા પડી 1, 7 ને 1 8 9 10 અને 11, તો જુઓ આવી ગયા 112.50। તો કેટલા નંગ હોય બાળકો, 1 2 અને 3, તો આપણે અહીં લખી લઈએ કે 3 નંગ ટોપી લીધી। ચાલો બિસ્કીટ, 4 નંગ લીધી, ભાવ નથી ખબર, 1ના 50 રૂપિયા, તો આપણે શું કરી નાખવાનો, ભાગાકાર કરવાનો કે 50 ભાગ્યા 4। ચાલો 4 એકુ 4, બાદબાકી નિશાની 5માંથી 4 જાય તો, ઓલા 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતારો 0, હવે 4ના ઘડિયામાં 10, તો 4 2 8, બાદબાકીની નિશાની 0માંથી 8 ન જાય, માથે લીધો 10 કો અને 1 ઉપર 0, 10માંથી 8 જાય તો 2, હવે અહીં 4 છે એના કરતાં નાની રકમ આવી ગઈ એટલે ભાગાકાર આગળ થશે નહીં, તો હવે 2ના આપણે ભાગ પાડવાના, પણ કેટલા ભાગ પાડવાના બાળકો, 4, તો પહેલાં જો 2 છે એના આપણે 4 સરખા ભાગ પાડવાના છે, પહેલાં તો આપણે 2 ભાગ પાડી, તો 1 અને 1, હવે આના ભાગ પાડી તો 50 પૈસા અને બીજા 50 પૈસા, અને આના 1ના ભાગ પાડી 50 પૈસા અને બીજા 50, તો 2ના આપણે 4 ભાગ ક્યાં થયા, 50 50 50 50 અને 50, આ બધા શું છે બાળકો, પૈસા, તો આપણે 12 પોઈન્ટ અહીં મૂકી દેવાના 50, એટલે આપણો જવાબ મળી છે, તો 1ની કિંમત કેટલી થાય, 12.50। હવે એના પછી નંગ ગણવાનું, બેલ્ટ છે 1ના 30 અને 60 ચૂકવા, તો કેટલા નંગ લીધા હોય, 2,
एक ना त्रीस ने बीजा ना त्रीस एटले त्रीस ने त्रीस साठ। हवे जे आ कुल छे ने ए तमारे होमवर्क में करवानो छे। हवे पछीनो अभ्यास आपणे आगळना वीडियो में करीशुं।